નમસ્તે બાળકો, કેમ છો? છેલ્લે કાવ્ય બીજું ઠંડી, એનો પ્રશ્ન નંબર 1 અને 2 એ આપણે સ્વાધ્યાયપોથીમાં જોઈ ગયા. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. પ્રશ્ન 3, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, ટમેટા ડાળ પર ખાલી જગ્યા રમતા હતા તો અડકો દડકો. બીજું, ટમેટાને ખાલી જગ્યાએ ટપલી મારી મૂળા ભાઈએ. ત્રીજું, ફ્રીજમાં ખાલી જગ્યા મળતો નથી તો ગરમાવો. પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની નિશાની અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરો. પહેલું, ટમેટાને ફ્રીજમાં ખૂબ ગરમી લાગે છે તો ઠંડી લાગે છે, એટલા માટે આ વિધાન ખોટું છે. બીજું, સૂરજને જોતા જ ટમેટાને આનંદ થઈ ગયો તો સાચું. ફ્રીજનો દરવાજો આઈસ્ક્રીમ લેવા માટે ખુલ્યો, આઈસ્ક્રીમ નહીં પણ ઘારી લેવા માટે ખુલ્યો હતો, એટલે ખોટું. પ્રશ્ન 5, નીચેના દરેક શબ્દના 2-2 વાક્યો લખો. ઉદાહરણ આપેલું છે ફ્રીજ, તો ફ્રીજ ઉપરથી 2 વાક્ય બનાવેલા છે કે ફ્રીજમાં પાણી ઠંડુ થાય છે. બીજું, ફ્રીજમાં દૂધ દહીં મુકાય છે. એવી રીતે અહીંયા પહેલું આપેલું છે વાસી, તો એના ઉપરથી આપણે 2 વાક્ય લખીશું. વાસી ખોરાક ખાશો નહીં. બીજું, વાસી ખોરાક ખાવાથી માંદા પડાય. એના પછીનું આપેલું છે બીજું, ઠંડી. તેનું પેલું વાક્ય લખીએ, શિયાળામાં ઠંડી પડે છે. બીજું, ઠંડીમાં ગરમ કપડાં પહેરાય. એના પછીનું ત્રીજું જોઈએ, રાજા. એમાં પહેલું વાક્ય, રાજા દયાળુ હોય છે. બીજું વાક્ય, રાજા પ્રજાને સુખી કરે છે. પછીનો ચોથો શબ્દ છે સૂરજ. એમાં પહેલું વાક્ય, સૂરજ સવારે ઉગે છે. બીજું, સૂરજ આપણને પ્રકાશ આપે છે. પ્રશ્ન નંબર 6, નીચે આપેલા 2 શબ્દો પરથી 1 વાક્ય બનાવો. એમાં પેલું છે, ઉદાહરણ આપેલું છે કે ભાઈ ટમેટું અને પંખો 2 શબ્દ આપેલા છે. એમાં પેલું વાક્ય બન્યું છે કે આ વાક્ય બનાવેલું છે બેયને જોડીને કે પંખા નીચે ટેબલ પર ટમેટું પડ્યું છે. 2 શબ્દ વાક્યની અંદર આવી ગયા. તો એવી જ રીતે આપણે છે પેલું આપેલું છે મોબાઈલ અને બોલપેન, તો વાક્યની અંદર બંને શબ્દ આવે એવું વાક્ય બનાવવાનું. તો વાક્ય છે, મેં તમારો મોબાઈલ
मोबाइल। नंबर बॉल पेन थी लखियो। बीजू छे दूधी चोपड़ी। तो अहीं आ चोपड़ी में दूधी विषे माहिती छे। त्रीजू तड़को बरफ। वाक्य तड़का में बरफ पीगड़ी जाय छे। प्रश्न नंबर 7। नीचे नी काव्य पंक्तिओ स्वच्छ अने सुवाच्य अक्षरे लखो। तमने अहीं जे काव्य पंक्ति चारे चार आपेली छे एज काव्य पंक्ति जोई जोई सारा अक्षरे लखवानी छे। पेली छे कहे टमेटू मने फ्रीज मां बहु लागे छे ठंडी। नीचेनी लीटीमां एने वाक्य लखवानुं। पछी बीजू वाक्य दूधी मासी झट पहેરાવો બંડી। ત્રીજું આના કરતા હતા ડાળ પર રમતા અડકો તડકો। અને ચોથું વાક્ય મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો। જોઈ જોઈને સારા અક્ષરે લખવાનું છે। પ્રશ્ન નંબર 8। નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। આના કરતાથી માંડીને હૂપ નું નામ। તો અહીંયા કાવ્ય પંક્તિ છે કે આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો, અહીં તો છે ઠંડી ઠંડી અને બરફના ગામ, કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ। પ્રશ્ન નંબર 9। નીચેના શબ્દોની સાચી જોડણી લખો। બંડી તો બંડી, મીઠો મીઠો, મૂળા મૂળા, ખુશી ખુશી, સવાર સવાર, કિરણ કિરણ। સાચી જોડણી લખવાની છે, અહીંયા ડી છે રસ્વય છે તો દીર્ઘઈ આવે, રસ્વય છે અહીંયા તો દીર્ઘઈ, રસ્વવાળું છે તો દીર્ઘાવાળું, સસસલાની જગ્યાએ સ મીંડાવાળો, સ સ મીંડાવાળાની જગ્યાએ સસસલાનો સ, દીર્ઘઈ છે તો રસ્વય। પ્રશ્ન નંબર 10। નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો। ઠંડી તો ટાઢ, ઝટ તરત, હૂંફ ગરમાવો, ચોથું દરવાજો બારણું, પાંચમું ખુશી આનંદ, છઠ્ઠું સૂરજ રવિ। પ્રશ્ન 11। નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો। ઠંડી તો ગરમી, સવાર તો સાંજ, તડકો તો છાંયો, બહાર તો અંદર। પ્રશ્ન 12। નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। પેલું ટમેટું ઠંડી, બંડી તડકો સૂરજ। ક્રમ આવશે ટમેટું ઠંડી તડકો બંડી સૂરજ। બીજું છે બંડી બરફ ગામ તડકો। તો ગામ તડકો બરફ અને બંડી એ ક્રમ અક્ષર આવશે। હોમવર્કની અંદર
प्रश्न नंबर बाजूना पेज ऊपर छे, प्रश्न नंबर 9, पछी प्रश्न नंबर 10, 11 अने 12 तमारी रफ नोटनी अंदर तमारे लखवाना छे।